મોંઘેરા મહેમાન આવી રહ્યા છે અને તેમના સ્વાગતની તડામાં તૈયારીઓ થઈ રહી છે. હું વાત કરી રહી છું ચીની પ્રમુખ જિનપિંગની કે જેઓ ભારતની મુલાકાતે હોય, ખાસ કરીને ગુજરાત આવી રહ્યા છે આવતીકાલે, અને તેમને મળવા માટે નરેન્દ્ર મોદી સાથે જે મુલાકાતનો દોર છે આ મુલાકાતને સૌ કોઈ અલગ અલગ નજરથી જોઈ રહ્યા છે. આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે સોશિયલ એન્ટરપ્રેન્યોર રુઝાન ખંભાતા. રુઝાન વેલકમ. રુઝાન, એક સવાલ અત્યારે મેં જે રીતે પરેશભાઈને પણ વાત કરી, અત્યારે જે ચીની પ્રમુખ ખાસ કરીને ભારતની મુલાકાતે છે, ગુજરાતના આંગણે તેઓને કેમ મોકો મળ્યો? સૌથી પહેલા તો ઓબ્વિયસલી આપણા પીએમ મિસ્ટર નરેન્દ્ર મોદીના લીધે એમને ગુજરાતમાં આવવાનો મોકો મળ્યો છે, ન તો નોર્મલી બધા દિલ્હી જ જાય છે. અને ધ રીઝન ફોર હિમ કમિંગ ઇઝ આ બહુ જૂની સ્ટોરી છે, બધા જાણે છે કે ઇન્ડિયા ઇઝ અ ગ્રોઈંગ ઇકોનોમી, અને બીંગ અ ગ્રોઈંગ ઇકોનોમી ઇટ ઇઝ વેરી નેચરલ કે ઓલ ધ અધર્સ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ વોન્ટ ટુ ડીલ વિથ ઇન્ડિયા. અને નાવ દે આર સીઈંગ અ ઇકોનોમિક ગ્રોથ એન્ડ પ્રોગ્રેસ ઇન ઇન્ડિયા, એન્ડ એઝ સચ એ લોકો ઈચ્છે છે કે ઇન્ડિયા સાથે એ લોકો ડીલ કરે. આમ ચાઇનીઝ વોઝ ઓલવેઝ ડીલિંગ વિથ ગુજરાત. તમને ખ્યાલ હોય તો કહું કે ચાઇના હેઝ અ ગુડ અમાઉન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન ગુજરાત, એટલે ઓબ્વિયસલી હવે એ લોકોને ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં વધારું છે. એન્ડ ધેટ્સ ધ વાય રીઝન હી સ્ટાર્ટેડ એટ ગુજરાત. આઈમ શ્યોર આવર માવર પીએમ મસ્ટ હેવ ટોલ્ડ હિમ કે ફર્સ્ટ તમે ગુજરાત આવો ને પછી આપણે દિલ્હી જઈએ, એટલે સમથિંગ લાઈક મસ્ટ હેવ બીન ધેર. ચોક્કસ. રીઝન એક વાત એ છે કે ભારત અને ચીનના જે સંબંધો છે એટલા સારા નથી ગણાઈ રહ્યા, સૌ કોઈ જાણકાર છે કે એટલા સારા સંબંધો આ બે દેશ વચ્ચે તો નથી જ. ત્યારે અત્યારે જે આ મુલાકાત છે એમની એક બાજુ જે તૈયારીઓ ચાલી રહી છે, તેમના આગતા સ્વાગતા માટે જે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, આ બંને ભારત અને ચીનના જે સંબંધોને વિકસાવવાની વાત છે, આમાં સૌથી વધારે જરૂરિયાત કયા દેશની હોઈ શકે? સૌથી વધારે જરૂરિયાત કયા દેશની હોઈ શકે? જી, એટલે હું ની ઝૂમ લેટ્સ બી વેરી ક્લિયર. ઇન્ડિયા, લેટ્સ ગો બેક ટુ અવર હિસ્ટ્રી વિથ એવરીબડી નોઝ, હિન્દી ચીની ભાઈ ભાઈ ના સ્ટોરી થી, કે લેટ્સ ગો કે અલ્ટિમેટલી એટ એન્ડ ઓફ ધ ડે એક ચાઇના ઇટ્સેલ્ફ ઇઝ અ વેરી બિગ ડ્રેગન, એને એને ઇકોનોમી ઇઝ ગો આઉટ રાધર સે બેટર ધેન ઇન્ડિયા. લેટ અસ ફેસ દેટ થિંગ. અને અને ચાઇના રિક્વાયર્સ ઇન્ડિયા, કારણ કે એની બી એ લોકો યુકે યુએસએ અને બીજી કન્ટ્રીઝમાં એ લોકોનું કાફી ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયા છે અને એ લોકોએ કાફી ત્યાં બિઝનેસ કર્યો છે. તમે અગર ઇન્ડિયામાં બી જુઓ તો ચાઇના હેઝ એ લોકો ઇમ્પોર્ટ વધારે કરે છે, એટલે ઇન્ડિયા ઇમ્પોર્ટ ઇન્ડિયા વધારે કરે છે ચાઇનાથી, એટલે ચાઇના ઇઝ વેરી ગુડ બિઝનેસ ઇકોનોમિક બિઝનેસ રિલેશન વિથ ઇન્ડિયા. અને હજી એ વધારે છે કે ઇન્ડિયા ઇઝ અ વાસ્ટ કન્ટ્રી વિથ અ પોપ્યુલેશન ઓફ 1.2 બિલિયન પીપલ, ધેટ ઇઝ અ વેરી બિગ ગ્રોથ ઇન્ડિયા. ત્યારે ઇન્ડિયા હવે ઊંધી રીતે જાય છે. ઇન્ડિયાએ જોયું છે વિથ વિચ આઈ થિંક ઇઝ દેટ કે ઇન્ડિયા હવે જે મેક ઇન્ડિયાનો જેનો ફંડા છે, કે મેક ઇન્ડિયાને શું કહે છે કે હવે ચાઇનાને ઇન્વાઇટ કરે છે કે તમે હવે તમારા ત્યાં તો તમારી જે રિસોર્સિસ છે કે જે તો યુ ઓલરેડી એક્ઝોસ્ટેડ દેટ યુ ઓલરેડી ઓવરબર્ડન વિથ દેટ, તો તમે ઇન્ડિયા આવો, વી વિલ ગીવ યુ ધોઝ ફેસિલિટીઝ, તમે ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરો, ઇન્ડિયામાં મેક ઇન ઇન્ડિયા કરો. એટલે આવો નેક્સ્ટ ગોલ ઇઝ કે મેક ઇન ઇન્ડિયા વિથ દેટ હેલ્પ, દેટ સપોર્ટ, ટેકનોલોજીકલ હેલ્પ બોલે જે બી લોકોની જે સી લેટ ઇઝ એક્સેપ્ટ વન થિંગ કે ચાઇના એની 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 એક્સપર્ટીઝ તો છે કે કોઈ બી પ્રોડક્ટ બધા થોડું તકલાદી બનતું હોય છે, પણ એની કોઈ બી પ્રોડક્ટ ને હી નોઝ હાઉ ટુ કોપી દેટ પ્રોડક્ટ, હાઉ ટુ શું કે મેક સમથિંગ સિમિલર ટુ દેટ પ્રોડક્ટ વિથ ચીપર કોસ્ટ. એટલે એને ચાલે છે, ઇન્ડિયા વર્લ્ડ ઓન એની આ પ્રોડક્ટ ચાલે છે. એટલે અત્યારે તો વે આર લુકેટ ઇટ ફ્રોમ ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂ, બંનેને એકબીજાની જરૂર છે. એટલે હવે લેટ અસ ફેસ દેટ કે ઇન ધ વર્લ્ડ એક ફંડા ક્લિયર છે કે અગર તમારે પ્રોસ્પેરિટી જોઈતી હોય તો ધ બેસ્ટ ફાધર પ્લીઝ જોઈતું હોય, એનો પીસ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોસ્પેરિટી છે. અને પ્રોસ્પેરિટી કહેવાય તો બધા લોકો કામે ધંધે લાગતા હોય, દાળ રોટી બધાની ચાલતી હોય, તો દેટ ઇઝ બાય ડિફોલ્ટ પીસ. એટલે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ધીસ ઇઝ વોટ વી વોન્ટ ધ કન્ટ્રીઝ આર લુકિંગ ફોર. અને ત્રીજી ઇમ્પોર્ટન્ટ વાત કે ચાઇના આમ બી જોવા જઈએ તો ઇકોનોમિકલી દેર સાઉન્ડ, બટ હજી એ લોકો જો કહેવાય ને ચાઇના વોન્ટ શું રૂલ ધ વર્લ્ડ. અને અગર એ ઇન્ડિયા પર એ કામ વધારે નહીં કરશે, ઇન્ડિયા એના ઇન્વેસ્ટમેન્ટ વધશે નહીં, તો એ કેનોટ રૂલ ધ વર્લ્ડ. એટલે અગર ચાઇનાનું રૂલ વર્લ્ડ કરવું છે તો એને ઇન્ડિયાનો સાથ સકાર તો જોઈશે જોઈશે ને જોઈશે જ. ચોક્કસ.